हेलो बच्चों, गुड मॉर्निंग। सिद्धि हिंदी विद्यालय की ओर से ऑनलाइन क्लासेस में आप सबका स्वागत है। हम गुजराती में सीख रहे थे शरणाई, ढोलक अने रंग। हवे आपणे पहला तो फरो फरो छोकरा फुदरड़ी, जेम फरे उंदरड़ा उंदरड़ी, तेम फरो ने छोकरा फुदरड़ी। फरे चांदो सूरज बे उंदरड़ा, पेली तारलीओ सब उंदरड़ी। फरो फरो ने छोकरा फुदरड़ी, भागो भागो उंदरड़ा उंदरड़ी। आ विषे आपणे गया वखते जोयेलो। हवे आजे आपणे जोईशुं के वासळीवाळो। વાસળીવાળામાં પણ ઘણા ઉંદર ઉંદર જ છે અને વાસળીવાળાની વાસળીથી કેવી સરસ એ અસર થાય છે એ આપણે જોઈએ। એક હતું ગામ, એમાં ઘણા ઉંદર। એક નાનકડું એવું ગામ હતું અને ગામની અંદર ઉંદર જ ઉંદર, બધે ઘરમાં ઉંદર, બાગમાં ઉંદર, પેટીમાં ઉંદર, કબાટમાં ઉંદર, મોટા ઉંદર, નાના ઉંદર, જાડા ઉંદર, પાતળા ઉંદર, કાળા ઉંદર, ધોળા ઉંદર, જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર। એક નાનકડું એવું ગામ હતું પણ ગામની અંદર ઘર ગામની અંદર ચારેકોર ઉંદર જ ઉંદર જોવા મળે। ઘરમાં ઉંદર જોઈ, બાગમાં ઉંદર, પેટીમાં ઉંદર, કબાટમાં ઉંદર, મોટા ઉંદર, નાના ઉંદર, જાડા ઉંદર, પાતળા ઉંદર, કાળા ઉંદર, ધોળા ઉંદર, આવા બધા કે કોઈ કોઈ જગ્યાએ કાળા જોવા મળે તો કોઈ જગ્યાએ સફેદ, ધોળા ધોળા એટલે સફેદ, જાડા જાડા, પાતળા પાતળા, પણ બધે ઉંદર જ ઉંદર। પેટીમાં ઘૂસી જાય, કોઈના ઘરમાં ઘૂસી જાય, કોઈના કબાટમાં ઘૂસી જાય, બાગમાં પણ રમવા જવાય નહીં। આમ ચારેકોર ઉંદર જ ઉંદર હતા। સુખે ખાવા ન દે, સુખે પીવા ન દે, સુખે બેસવા ન દે, સુખે ઊંઘવા ન દે, સુખે ચાલવા ન દે, સુખે ફરવા ન દે, આમ જુઓ તો ચૂચું ચું, આમ તેમ જુઓ તો ચૂચું ચું, જ્યાં જાઓ ત્યાં ચૂચું ચું। શું કરે? સુખે ખાવા ન દે, ખાવા બેસીએ તોય તે ચૂચું ચું એનું ચાલુ હોય, આમ દોડે ને તેમ દોડે। પાણી માણી પીએ, કાંઈક પીવું હોય તો પણ પીવા ન દે, ઉંદરડા જ દોડે આખા ગામની અંદર। ઘરમાં પણ ઉંદર, ક્યાંક બેઠા હોય તો પણ ઉંદરડા દોડતા એટલે આપણને કેટલો ડર લાગે। તો ચારેકોર ઉંદર જ બેસવા ન દે, ખાવા ન દે, પીવા ન દે, શાંતિથી ઊંઘવા ન દે, આપણે સૂતા હોય તો આપણા પર દોડાદોડી કરે, અને સુખે ચાલવા ન દે, સુખે ફરવા ન દે, ફરતા હોય તોય પગમાં આવે। આમ ચારેકોર ઉંદર ઉંદરે તો પરેશાન કરી દીધા। સુખે ખાવા ન દે, સુખે પીવા ન દે, સુખે બેસવા ન દે, સુખે ઊંઘવા ન દે, સુખે ચાલવા ન દે, આમ જુઓ તો ચૂચું ચૂન, તેમ જુઓ તો ચૂચું ચું, જ્યાં જાઓ ત્યાં ચૂચું ચું, જ્યાં જાઓ ત્યાં ચૂચું ચું ચૂનો જ અવાજ આવે। ઉંદર ઉંદર ઉંદર, આખું ગામ બિચારા આવા ઉંદરથી તો કંટાળી ગયું। હવે શું કરવું, હવે શું કરવું, હવે ક્યાં જવું? લોક બધા કંટાળ્યા, આખા ગામના લોકો બિચારા બધાએ કંટાળી ગયા। હવે આ ઉંદરથી શું કરવું? કંઈક છુટકારો તો મેળવવો જોઈએ ને, કંઈ ઘરમાં ઉંદર હોય કોઈને ગમે, બધું તોડી કાઢે, ફાડી કાઢે, ખાવા ન દે, પીવા ન દે, આમ દોડે તેમ દોડે, દોડા દોડી કરે ઘરની અંદર, આવા ઉંદરે તો કંટાળો અપાવ્યો। એક દિવસ એક વાંસળીવાળો આવ્યો, જરાક જેટલી દાઢીવાળો, લાંબા લાંબા વાળવાળો, લાલ ટોપી પહેરી છે, પીળો ડગલો પહેર્યો છે। લોક કહે, ભાઈ અમે તો કંટાળ્યા, આ ઉંદરથી હારી ગયા। શું કહે છે? એક દિવસ શું થયું, એક ગામની અંદર એક વાંસળીવાળો આવ્યો। વાંસળીવાળો એટલે વાંસળી હાથમાં લઈને વગાડવાવાળો આવ્યો, જરાક જેટલી દાઢીવાળો। વાંસળીવાળો કેવો હતો? દાઢીવાળો, થોડી એમથી છોટીકડી એવી નાનકડી દાઢી હતી અને લાંબા લાંબા વાળ હતા માથાના, લાલ કલરની ટોપી પહેરી હતી અને પીળો ડગલો, અને ડગલો એટલે લાંબો જભ્ભો પીળા રંગનો પહેર્યો હતો। લોક કહે, લોકોએ બધાએ જઈને પેલા શું કીધું વાસળીવાળાને? એ ભાઈ અમે તો આ ઉંદરથી કંટાળી ગયા છીએ, આ ઉંદરથી હારી ગયા છીએ, હવે તો અમે હાર સ્વીકારી લીધી છે। ઉંદર સઘળા કાઢો તમે, સઘળા એટલે બધાએ, આ બધાએ ઉંદરને તમે કાઢો ને, ક્યાંક 1000 રૂપિયા દઈએ અમે। કેટલા રૂપિયા આપીશું?
1000 રૂપિયા ઉંદરને જો તમે અહીંયાથી કાઢીને લઈ જાઓ ગમે ત્યાં, તો અમે તમને 1000 રૂપિયા દઈશું. કોણે કહ્યું? પેલા લોકોએ વાંસળીવાળાને કહ્યું કે અમે તને 1000 રૂપિયા દઈએ જો તું આ ઉંદરને અહીંયાથી કાઢે તો. આ ઉંદરથી હારી ગયા સગડા ઉંદર કાઢો તમે, 1000 રૂપિયા દઈએ અમે. લોકોએ શું કીધું પેલા વાંસળીવાળાને? કે અમે તને 1000 રૂપિયા દઈશું, તું આ બધા ઉંદરને અહીંયાથી કાઢી મૂકજે. પણ વાંસળીવાળો હવે શું કરશે એ આપણે બીજા વિડીયોમાં જોઈશું.